नमस्कार, हूँ छू प्रकाश रावल। अमारा विशेष कार्यक्रम एक मुलाकात में आपनु स्वागत है। नेचरोपथी एटले के निसर्गोपचार पद्धति ए रोगों ने दूर करवा माटे एक वैज्ञानिक अने असरकारक पद्धति छे, जेमा आहार में फेरफार, उपवास तेमज कुदरती स्त्रोतों आधारित सारवारनो समावेश थाय छे। हवे विकासशील देशों की साथे साथे विकसित देशों पण कुदरती पद्धति द्वारा उपचार की जरूरियात जाणी लीधी छे। एलोपथीनी हानिकारक असरो थी आपणे वाकेफ छीए अने नेचरोपेथी द्वारा मजबूतीकरण की कुदरती रीते मरेला जवाब थी पण तो आज आ विषय पर अपनी साथ उपस्थित है नेचरोपथी मुकेश पटेल के जो नेचरोपथी दर्दियों की सारवार करे। मुकेश जी स्वागत है अपनी एक मुलाकात में। नमस्कार। नमस्ते। नेचरोपथी एटले शुं? जे पांच वस्तु में आप शरीर बन्यु छे, जी जी, अग्नि पृथ्वी जलवायु आकाश, ये अपनी आसपास ज छे। अने ए सिवाय अपनी रसोड़ामांथी जे वस्तुओ मळे एनाथी आपणे साजा रहेवानो प्रयत्न करिए, ए खरेखर साची नेचरोपथी छे। ગૃહિણીનું રસોડું છે એ જ? હા, રસોડું પણ ખરું, અને જેમ કે આપણે પાણી છે તો પાણીના ઢગલો ઉપચારો છે, સૂર્ય છે તો સૂર્યની મદદ લેવાય, એ જ રીતે જમીન પર ચાલીને કે આપણે કંઈક કરી શકીએ, અને કામના હોય એવા પ્રાણાયામ, એ જ સહજ નેચરોપથી છે। એ સિવાય ધારો કે કીધું હળદર છે, જીરું છે, હા, એ બધા અલગ અલગ, હા, દરેક જેમ કે હળદર છે તો એમાં ગુરુ તત્વ છે, એટલે હળદર સારી પણ ખરી અને પિત્તવાળાને સાચવીને લેવી પડે, નહીતર એને મુશ્કેલીમાં લાવી શકે। આ પિત્ત અને વાયુ એને સામાન્ય વ્યક્તિને સમજાવવો તો કેવી રીતે સમજાઈ શકે? જે માણસ એક જગ્યાએ લાંબો સમય સ્થિર બેસી ના શકે એ વાયુ પ્રકૃતિવાળો હોય। અચ્છા, પવનની જેમ પર। અને બીજું કે જેને તડકામાં જાય તો માથું દુખે, લાંબો સમય ભૂખ્યો ન રહી શકે, અને જ્યારે ગુસ્સો આવે ત્યારે અણુબોમ્બની જેમ ફાટે એ પિત્ત પ્રકૃતિવાળા હોય, કારણ કે એનું લોહી બેઝિકલી થોડું ગરમ હોય, એને એક ડિસિપ્લિન જોઈએ, સિસ્ટમ જોઈએ। એ માણસ ખોટો છે કે સાચો એની આપણે ચર્ચા નથી કરતા, પણ શરીરની તાસીર પ્રમાણે એનું લોહી ગરમ હોય, એટલે પિત્ત પ્રકૃતિના આ એકદમ સિમ્પલ લક્ષણ કે કોઈ પણ માણસને ખબર પડી જાય કે આ એની છે। હવે કફ પ્રકૃતિ હોય જેમ કે અમિતાભ બચ્ચન, તો એકદમ શાંત ઘેરા અવાજવાળા લોકો સ્થિરતાથી કલાકો બેસી પણ શકે અને બહુ જ કામ કરે પણ ઠંડકથી એમાંથી પસાર થઈ જાય, એ કફવાળા હોય, મગજ શાંત રાખીને, હા, મગજ શાંત રાખી શકે અને પરિસ્થિતિમાં થી નીકળી જાય, એ કફવાળા હોય। બીજા પણ નીકળી શકે પણ આ તો એક જસ્ટ આપણે જરાક વાત પિત કફની રીતે। આપ કેટલા વર્ષથી આના ઉપર પ્રેક્ટિસ કરી રહ્યા છો? જે સેન્ટર છે મારું ત્યાં આગળ 30 વર્ષ થયા, અને હું પોતે તો 85થી આ ક્ષેત્રમાં છું। જી જી જી। તો સામાન્ય રીતે કયા કયા પ્રકારના દર્દીઓ આમાં આવતા હોય છે આપણી પાસે? અત્યારે જે નિહાર આરોગ્ય મંદિરમાં આવે એમાં કબજિયાતથી લઈને કેન્સર સુધીના બધા જ દર્દી આવે। અને બીજું, સામાન્ય લોકોમાં એવો ભ્રમ છે કે કેન્સર કે બીજા જે અસાધ્ય કહેવાતા રોગો છે એ મટે નહીં, બહુ વાર લાગે, એવું કશું જ નથી। જેને મટ્યું છે એને હું આકાશવાણીમાં પણ લઈ ગયો છું, એ લોકોના ઇન્ટરવ્યૂ મૂક્યા પણ છે નેટ પર, અને એ સિવાય આપણે એને ત્યાંના અમેરિકાના છાપામાં પણ આપેલા છે। સવાલ કોઈને મટે ના મટે એ વાત જુદી છે, પણ આ પદ્ધતિ આયુર્વેદ નેચરોપથી કે બીજી એ બધી પણ ઝડપી જ છે, પણ એમાં થોડું તપ કરવું પડે। મોટામાં મોટી એટલે લગભગ 10માંથી 8 જણની સમસ્યા આવી હોય છે કે એસિડિટી, એસિડિટી શું છે, શાનાથી થાય અને એનો ઉપાય શું? પહેલામાં પહેલું તો પેટમાં પણ એસિડ બને, જેને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ કહીએ, એ ખાવાનું પચાવવામાં મદદ કરે, એવી જ બીજું પિત્ત છે જે લીવર પેદા કરે, અને ત્રીજું સ્વાદુપિંડ એટલે કે પેનક્રિયાઝમાંથી પેનક્રિયાટાઇટિક જ્યુસ નીકળે, આ ત્રણેય ભેગા થઈને પેટમાં આવે અને એ સિવાય આંતરડામાં પણ જાય, તો એ જે પાચનની આખી પ્રક્રિયા છે આ ત્રણેય ભેગા થઈને કરે, એટલે જ્યારે પેટની અંદર પેટ ખાલી થાય, પીએચ લેવલ ડાઉન થાય તો પણ એસિડિટી થાય, આપણે પાણી ઓછું પીએ તો પણ થાય, બે ભોજન વચ્ચે લાંબુ અંતર હોય તો પણ થાય, અને બધું જ બરોબર ચાલતું હોય ને એક ઊંધા સમાચાર આવે ને એનું ટેન્શન થાય તો એક સેકન્ડમાં જ એસિડિટી થઈ જાય, એટલે ટેન્શનથી તો એ સીધું ટ્રિગર થઈ જ જાય, બંદૂકમાંથી ગોળી છૂટે એમ જ। એટલે માનસિક બહુ જ મોટું, બહુ જ મોટું, દરેક બીમારીમાં સાયકોસોમેટિક તો આવે જ, પણ એસિડિટીના જેમ કે કોરોના વખતે મારા એક મિત્ર છે, હવે એમનું પર્સ કોઈ લઈ લીધું ને એમાં 2-3 લાખ રૂપિયા હશે, તો મેં કહ્યું કે સાહેબ તમને એ ખબર નથી કે તમે કેટલા કરોડના માલિક છો, તો આટલા પૈસાથી કેમ ટેન્શનમાં આવે, એટલે હસી પડે મને કે થોડી એક મિનિટ માટે તો થાય ને, મેં કીધું આલો એસિડિટી ભોગવો, એટલે આ એવું 3 વાર બન્યું ત્યારે એમને ખબર પડી કે સંજોગોથી પણ એસિડિટી થાય। અત્યારે મોટાભાગ મેઇન
જે છે તકલીફ લોકોને ઘરે ઘરે રહે છે, ઘણાને શરીર નથી થતું ને ઘણાને શરીર ઉતારવું છે, બંને બાજુ તકલીફ છે, બંને બાજુ તકલીફ છે. તો આની આની મેઇન ઉપાય શું? આપણા બહુ જ આદરણીય સ્વર્ગીય ડૉક્ટર મુકુંદ મહેતા એક સૂત્ર બનાવેલું, વ જ ન, વધારે જમો નહીં. કારણ કે ઘણા બધા લોકો ઘેર જઈને શું કરે છે, આખા દિવસનો બધો ગુસ્સો થાક સ્ટ્રેસ થાળી પર ઉતારે, આંખો બંધ કરીને બે મિનિટ ઘેર જઈને પેટ પર હાથ રાખીએ તો ખબર પડે કે ભૂખ લાગી છે, તૂટી પડવા જેટલી નથી લાગી. રાઈટ. એટલે કેવું છે, આપણે ગાડી ચલાવતા અને જમતા જાગતા રહેવું પડે તો જ પાતળા રહેવાય. પાતળા તો તમને કોઈ પણ કરી આપી શકે છે, ટકતું નથી. જુદી જુદી કેટલી પદ્ધતિ છે કે સવારથી બપોર સુધી ન જમો, કે તમે 16 કલાક ભૂખ્યા રહો, લોકોનું ઉતરી પણ જાય છે. ટકવું જોઈએ, ટકશે ત્યારે જ્યારે જાગતા રહેશે. એટલે સાંજનું ભોજન ને સવારનો નાસ્તો આના માટે જે કહેવાય બધું જ ખાવાનું. આપણે એવું બી નથી કહેતા, કારણ કે સમજો કે તમને કદાચ સવારે બહુ જ ભૂખ લાગતી હશે કે મારે બ્રેકફાસ્ટ જોઈએ, લંચ નહીં મળે તો ચાલશે. ઘણા શું કહે છે કે મને બ્રેકફાસ્ટ નહીં, લંચ નહીં, ડિનર જ જોઈએ, અમુકને લંચ જ જોઈએ. તો પહેલાં તો પોતાને ક્યારે શું જોઈએ છે એ નક્કી કરી લે, બાકીના ટાઈમમાં સેજ લાઈટ રાખે શરીરની જરૂરિયાત પ્રમાણે જ. હા, કોઈ હું કે એમ નહીં કે કોઈ જુદી જુદી પદ્ધતિવાળા કે એમ બને, પોતે જ પોતાના ડૉક્ટર બને. તો બીજી બધી વાત જ પછી, કસરત કરો ને જીમ જાઓ બધું સારું છે, પણ પહેલાં અહીંયા માટલું જ ખાણું હશે. તો છેલ્લા 4-5 મહિના એવા બનાવ બન્યા છે અલગ અલગ સ્તરો પર ગુજરાતમાં, કે ક્રિકેટ રમતા હોય અને રમતા રમતા જ એટેક આવી ગયો હોય અને ત્યાં જ એકદમ ભર યુવાનીમાં માણસ ગુજરી ગયો હોય, એની પાછળનું કારણ શું? ક્રિકેટનો શોખ સાહેબ એવો છે કે કદાચ કોઈ ક્રિકેટમાં ડૂબેલા માણસને એમ કે તારે ક્રિકેટ રમવા જવું છે કે ગર્લફ્રેન્ડને મળવા જવું છે, તો એ ક્રિકેટ રમવા જશે. આ જે લોહીમાં ક્રિકેટ ભળેલું છે એ અમે પણ નાના હતા ને તમે ત્યારે તમને યાદ છે, 9 કલાક તડકામાં રહેતા હતા, ક્યારેય આપણી પેઢીમાં કોઈ બેભાન નથી થયું. એનું એક બેઝિક કારણ મને એવું લાગે છે કે ત્યારે આટલું બધું જંક ફૂડ લોકો નહોતા ખાતા, એટલે જંક ફૂડના કારણે શરીરની અંદરનું જે વોટર લેવલ છે ને એ ડાઉન થઈ જાય છે. બીજું, જે શુગર ડાઉન થાય, સોલ્ટ ડાઉન થાય, એ બધી વસ્તુ એક સાથે બને છે. બાકી આ એ જ તડકો છે, 2-4 ડિગ્રી આમ તેમ થયું હશે અને ડિહાઇડ્રેશન થવું કે મરી જવું એવી ઘટના આપણે ક્યાંય જોઈ નથી. હા, મોટામાં મોટું આ એક જ કારણ લાગે છે કે જે જંક ફૂડને બધાના કારણે શરીરના જે રિઝર્વ વિટામિન છે એ ઓછા થઈ જવાના કારણે જ્યારે પરિસ્થિતિ કાબુ બહાર જાય ત્યારે મગજ અને ન્યુટ્રિયન્ટ્સને મેલેજ નથી કરી શકતું. આવા જ બનાવો જીમમાં કસરત કરતી વખતે બી બન્યા છે? હા, જીમનો બનાવ થોડો જુદો છે, કારણ કે લોકો એવું માને છે કે જીમમાં જતાં પહેલાંથી જ પ્રોટીન શરૂ કરી દેવું અને બધાને જે પડદા પર હીરો દેખાય છે એવા બનવું છે. એ ખોટું નથી, પણ એ મૂવી 2 કલાકનું છે, આપણું જીવન 2 કલાકનું નથી. હવે આપણું લીવર 70% પ્રોટીન બનાવે છે, એટલે રોજની જે દાળ ભાત શાક રોટલીને આપણે જે કંઈ ખાઈએ છીએ એમાંથી પ્રોટીન મળી રહે. બીજું, જીમમાં 6 મહિના 12 મહિના ગયા, મસલ લોસ થયો અને પ્રોટીન કરે તો બરાબર છે, આ તો એડવાન્સમાં કરી દે છે. એનાથી હા, એનાથી કિડની પણ બગડે, કબજિયાત થાય, ગેસ થાય અને પણ એટેક આવે. એટલે 1-60 કિલો વજન હોય તો જીમવાળા કે લોકો એવી સલાહ આપે કે ભાઈ 2.25 ગ્રામ પ્રોટીન કિલો એ જોઈએ, એટલે એને 150 ગ્રામ પ્રોટીન લેવાનું કહે. હવે આટલી બધી ચીઝ કે પનીર રોજ કેવી રીતે ખાઈ શકાય? એટલે એક્સેસ પ્રોટીન અને શરીરની તાકાત કરતાં વધારે વજન ઉંચકવું કે બીજી એક્સરસાઇઝ કરવી એક મોટું કારણ છે. એસિડિટી અને હાર્ટ બંનેના કારણે છાતીમાં દુખાવો થતો હોય છે, હાર્ટના કારણે બી પ્રોબ્લેમ થતો હોય, એને ઓળખવો કેવી રીતે? એસિડિટીને અંગ્રેજીમાં એક શબ્દ આપે છે, હાર્ટ બર્ન. હવે હૃદયની પાછળથી જ ફૂડ પાઇપ જાય છે અને જ્યારે એસિડ ઉપર ચડે, એકલો તો એસિડ જઈ જ ના શકે, પિત્ત કે એસિડ ઉપર જાય તો એને ગેસ લઈને જ જાય. તો જ્યારે એ એસિડ ઉપર જાય અને એ ફૂડ પાઇપમાંથી વધારે ઇન્ટેન્સ એસિડ જાય તો એ હૃદયને બાળે, અને એકલી એસિડિટી વધારે હોય, જોડે ગેસ તો હોય જ, તો એનાથી પણ સાહેબ એટેક આવી શકે. એટલે એસિડિટીથી એટેક આવી શકે. અને એસિડિટી પેટમાં થતી હોય તો આપણને એ ખબર પડે કે પેટમાં બળે છે. ઘણા લોકોને પેટમાં દુખે તો એને એસિડિટી કહેવાય એવી ખબર નથી પડતી. તો મિત્રો, જ્યારે પેટમાં દુખાવો થતો હોય તો એમાં ઘણી બધી વાર એસિડના કારણે અંદરની દિવાલ બળી રહી છે તો પણ દુખે છે, એટલે પેટ સુધી હોય, છાતીમાં આવે તો છાતીમાં બળતરા થાય, ઉલટી થતી હોય તો ગળામાં આવે, પણ આ હૃદયની પાછળવાળું તો આ રીતનું સીધું જ એનું છે. એના ઉપર જે હા ખ્યાલ આવે કે આ એસિડિટીના કારણે હાર્ટ બંધ થાય છે અને બીપી વધે છે કે એટેક પણ આવી શકે. નેચરોપથી લોકોને કરવું છે, ગમે બી છે, પણ રિઝલ્ટ
જે મોડું આવે છે એના કારણે રોગો એલોપેથીમાં થાય છે. બરોબર છે. કે ચામડીના રોગો માટેની સારવાર છે તો એ કેટલો ટાઈમ ચાલે, કયા પ્રકારનું જે રોગ છે એમાં કેટલો સમય દર્દીએ વ્યતીત કરવો પડે? બરોબર છે. જનરલી હું જે રીતે કામ કરું છું એમાં તો ત્રણ જ શબ્દને હું મેઇન ગણું છું, જે અમારો લોગો પણ છે. પહેલી તો આદત બદલાય, પછી વ્યક્તિના આહારમાં ફેરફાર થાય, છેલ્લે યોગ આવે. અને યોગ એટલે એકલા આસનો નહીં, તમે દોડો છો, સાયકલિંગ કરો, જીમ કરો, એ સમયે આ બધી વસ્તુ નહોતી, અત્યારે ઉમેરાઈ છે. એ બધો યોગનો ભાગ છે જેનાથી આપણને ફાયદો થાય. તો એકલી દવાથી ક્યારેય કોઈ પણ આયુર્વેદમાં કે નેચરોપેથીમાં કોઈને નહીં મટે, એટલે વ્યક્તિ પોતે બદલાવવું પડે. ડાયટમાં બી આપણે એને કંઈ મારી નાખીએ એટલો કડક નહીં આપીએ, પણ કંઈક તો કરવું જ પડશે. હવે અથાણું ખાય, લીંબુ ખાય અને મેંદો ખાય તો પછી ચામડીનો રોગ છે એમાં પરિણામ કેવી રીતે આવે? તો એને ઝડપી પરિણામ મળે જ. હમણાં જ એક એવી છોકરી હતી કે જેનું એકદમ ફેર સ્કિનમાં આવી સ્કિન થઈ ગઈ. હવે આવી સ્કિન થયેલી હોય વ્યક્તિ, એને સ્ટીરોઇડ પછી હાલત કેવી હોય, તો એને 7 કે 8 મહિનામાં 70-75% પરિણામ મળ્યું. હજુ સારવાર ચાલુ છે, એટલે બધું જ સંભવ છે. પણ વધારે ડીપ 5-6 વર્ષ સુધી જતું રહ્યું હોય તો પછી જરાક એમાં તકલીફ મળે છે. પણ હા, ઝડપી પણ મળે, ઘણાને 15 દિવસ મહિનામાં પણ મળી જાય છે. એટલે રોગ કેટલો જૂનો, કેટલી બધી શરીરમાં દવાઓ ગઈ છે, વ્યક્તિ કઈ જાતિની છે. બરોબર. કારણ કે હવે ખાવાનો શોખ હોય ને, સવાર સવારમાં જ બધું ભેગું થતું હોય. ઉંમર વધે એની સાથે ઢીંચણના દુખાવા શરૂ થઈ જાય છે. એમાં કઈ રીતે મદદ કરી શકે? આમ તો સાહેબ કેવું છે કે આપણે જન્મીએ ને અને ચાલતા થઈએ ત્યારથી આપણી ઉંમર વધે છે. એ ચાલવાનું બંધ થાય ને એ દિવસથી આપણી કમર અને ઢીંચણની પનોતી શરૂ થાય છે. એટલે આપણે જેમ કે અત્યારે ખુરશી પર બેઠા છે તો આવી રીતે 8-10 કલાક જો ખુરશી પર કોઈ બેસી રહે તો એને એક નીનો પ્રોબ્લેમ, એક ગેસ અને એક ડાયાબિટીસ, આ થવાના મોટા ભાગે ચાન્સ સૌથી વધારે છે. શુગર બળે જ નહીં ને. અને આને અંગ્રેજીમાં એક કહેવત છે, મૂવ ઇટ ઓર લૂઝ ઇટ. આપણા જોઈન્ટને કાં તો ફેરવો કાં ગુમાવો. બરોબર છે. એમાં કોઈ વાયરસ બેક્ટેરિયા તો છે નહીં, એટલે એના માટે બી 1/2 કલાક ચાલવું જોઈએ. એક જ મિનિટ ચાલવાનું, કારણ કે જેવું ચાલે ને પગ દુખે, એટલે આપણે તો વોટ્સએપ યુનિવર્સિટીના ડૉક્ટરો હાજર છે કે તમે ઘસાઈ જશે, ના ચાલશો ચાલશો. એટલે એક દિવસ ચાલવાનું, એક દિવસ નહીં ચાલવાનું, એમ કરતાં કરતાં. અને જુઓ, ન ચાલવાથી પણ પગ દુખે છે, ચાલવાથી દુખશે એ વધારે સારું છે. હા, જેનું 85 કિલોથી ઉપર વજન વધારે છે એવા લોકો ચાલે એના કરતાં કાં તો સાયકલિંગ કરે કાં સ્વિમિંગ. પણ હિન્દુસ્તાનમાં સ્વિમિંગ એટલું બધું વ્યવહારિક નથી, તો સાયકલ ચલાવવાનું વધારે સારું. થોડું ઉતરે પછી ચાલે તો સારું. આપણે અગાઉ માટીના પ્રયોગો કરતા, કાળી માટી કે પેલી રીતના, એ કયા કયા પ્રકારના રોગમાં ઉપયોગી છે? અત્યારે ચાલુ જ છે અમારા ત્યાં ટ્રીટમેન્ટ માટીની. કોઈ પણ દવા શરીરમાં ગઈ છે, મેટાસિનથી લઈને કીમો સુધીની, એ દવામાંથી 90% દવા તો શરીર બહાર ફેંકી દે છે. પણ એ જે અંદર 10% છે અને આપણને ફાયદો કર્યા પછી નુકસાન કરે છે, એ પહેલું લીવર બગાડે ને પેટ બગાડે. એ સિવાય આપણે ખાવા પીવામાં જે ભૂલ કરીએ છીએ એ દવાથી વધારે હોય છે. અને ત્રીજું, આવતીકાલમાં જીવીએ એ બંનેને ટપી જાય. આ બધાનું માટી જ્યારે પેટ પર મૂકવામાં આવે તો એ એક તો આપણને નિરાત પણ આપે અને બધી જ ગરમી ખેંચી લે. આ માટી જ છે, આપણે માટીમાંથી જ તો બન્યા છીએ. એટલે 1-2 કલાક પેટ પર એ રાખીએ કપડામાં બાંધીને, તો એ કોઈપણ રોગના દર્દી માટે કે નોર્મલ માણસ માટે પણ એ સારું છે. સ્ટીમ બાથથી શું ફાયદો થઈ શકે? સ્ટીમ બાથમાં થોડું સમજવું પડે, કારણ કે જે બંધ રૂમમાં સ્ટીમ લેવામાં આવે, એકસાથે 4-5 જણા હોય, અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડે તો બ્લડ પ્રેશરવાળાને તકલીફ પડે, જેનું વજન વધારે છે એને પડે, કારણ કે એમાં મૃત્યુના પણ બનાવ બનેલા છે. એટલે સામાન્ય જે પંચકર્મમાં સ્ટીમ હોય છે અમારા ત્યાં એવી જ છે, જેમાં માથું બહાર હોય, બાકીનું શરીર અંદર હોય, અને જરૂર પડે તો માથે ભીનું કપડું પણ હોય, એટલે દર્દીનું બીપી ન વધી જાય. તો એ સ્ટીમ લેવાથી એક તો સાંધા ફ્રી થાય અને બ્લડ સર્ક્યુલેશન બરોબર થાય, માણસને જે આળસ છે દૂર થાય, અને એને વજન ઉતારવામાં એ મદદ આડકત રીતે કરે. એનાથી કંઈ ચરબી ઓગળીને ચામડીમાંથી નહીં નીકળે, પણ જે વ્યક્તિ છે એને કંઈક કરવાની ઈચ્છા થશે, કારણ કે ઘણીવાર બહુ વજન હોય ને એ લોકો આળસુ થઈ જાય છે, રિલેક્સ એ જરાક ચાલતા થાય. ઘણી વખત ઘણાને વિચારો આવી થઈ જતો, ઘણાને અલગ રીતે મરવાના વિચાર આવતા હોય, ઘણાને કંઈક અલગ, આ થવા પાછળનું કારણ શું? જ્યારે બહુ મોટો અવકાશ થઈ જાય, જેમ કે કોરોનામાં ઘણા દર્દી મારી પાસે એવા આવ્યા છે કે ઘરમાં 3-4 જણામાંથી 2 જતા રહ્યા હોય. એક એવી યુવતિ છે કે જેના મમ્મી પપ્પા જતા રહ્યા, અને ફોન પર એનું કન્સલ્ટિંગ શરૂ કર્યું તો એણે મને પહેલું જ કીધું કે સર ઠીક છે, આજે કન્સલ્ટિંગ કરો પણ મારે મરી જવું છે.
એટલે મેં સરસ મજાક કરી, એ અમદાવાદમાં નથી રહેતી, મેં કીધું તમે તમારા શહેરમાંથી અમારા ત્યાં આવી જાઓ રિવરફ્રન્ટ પર, હું તમારી સાથે આવું અથવા સ્ટાફને મોકલું, ત્યાં બહુ જ ઊંડું પાણી છે તો તમે બચશો જ નહીં. પછી એને જે 3 મિનિટ સમજાયું તો એ કહે છે કે હવે ક્યારેય નહીં મરું. એટલે મૂળ શું છે કે જે અવકાશ થઈ ગયો પેરેન્ટ્સ જતા રહ્યા તો એને હવે જીવવા જેવું ના લાગે, સૂતા સૂતા વર્ષમાં વજન વધ્યું એટલે ઓર ડિપ્રેશન આવ્યું. એટલે આ જે અવકાશ છે ને, એ અવકાશને પૂરવા માટે સૌથી વધારે ઓમકાર અને મેડિટેશન જ મદદ કરશે. એટલે સમય જ એનો, હા, એ સમય કરતાં બી ઓમકાર, કારણ કે જો ડ્રગથી એ પૂરું નહીં થાય, ઘણા લોકો ડ્રગના રવાડે પણ ચડી જાય છે, એનું એ જ થવાનું છે. જેલના કેદીઓ માટે આપે પ્રોગ્રામ કરેલો છે, એમાં કયા પ્રકારે શું એમને કયા પ્રકારની જરૂરિયાત હોય છે? 1994માં એટલે જે ખૂંખાર કહેવાય અથવા તો અલગ રાખેલા એવા 40 કેદીઓ હતા, અને એ લોકોને મારે શીખવાનો હતો યોગ ને એવું, પણ મારી પર કોઈ બીજું નહોતું એટલે હું પહેલાં થોડા જોક્સ કહેતો અને પછી આગળ શરૂઆત કરતો. તો એ લોકોના જીવનમાં એટલો બધો ફરક આવ્યો, એમની પાચન ક્રિયા સરખી થઈ ગઈ, કબજિયાત, ગેસ કે અનિદ્રા, સ્ટ્રેસ બધામાં એમને રાહત થઈ ગઈ. એટલે 6 મહિનાનો એ જે પીરિયડ મને મળ્યો એમાં મેં જોયું કે એકદમ ઉત્તમ પરિણામ આવ્યું. એમને કોઈ દવાની કે એવી જરૂર પણ ન પડી. જે કંઈ ઘટના એમની બની હતી મેં ક્યારેય કોઈને પૂછ્યું નહોતું કે તમે કેમ આવ્યા. એમણે એક દિવસ દિવાળીના દિવસે ગયો તો કહ્યું, પણ મેં સામેથી ના પૂછ્યું કારણ કે એ ખોટી વસ્તુ છે. બરાબર, પહોંચી જ ગયા છે તો હવે આપણે ફરી એમને છંછેડીએ. દર્દીઓ સુધી, એટલે જે ખરેખર જરૂરિયાતવાળા છે પણ એમને ખ્યાલ નથી, એવા લોકો સુધી આ નેચરોપેથીની માહિતી તમે કેવી રીતે પહોંચાડો છો? મારી રીતે હું લગભગ એમ સમજો કે 98 ક્યાંક ને ક્યાંક દેશભરમાં લેક્ચર આપું, મારા પુસ્તકો, પછી શરૂ કર્યું મારું મેગેઝિન અને ટીવી શો. એટલે કોઈ પણ રીતે લગભગ રોજ એવો પ્રયત્ન કરું કે લોકો સુધી કેમ પહોંચવું. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ 3 ભાષા સુધી તો આપણે પહોંચી શકીએ છીએ. સામાન્ય રીતે તમે જે નેચરોપથીમાં માનો છો અને જે પ્રકારની ટ્રીટમેન્ટ કરો છો તેમાં વ્યક્તિની સવારથી સાંજ સુધીની દૈનિક ચર્યા કેવી હોવી જોઈએ? સાબુદ્દીનભાઈથી જ શરૂઆત કરવાની, કોઈને નડવાનું નહીં. કારણ કે જો આપણે કોઈને નહીં નડીએ ને તો હું માનું છું કે અમુક રોગ તો આવશે જ નહીં. બાકી સવારે ધારો કે આપણે સવારથી શરૂઆત કરીએ તો પહેલો તો લોહી ઉકાળા છે આ ગરમ પાણીના. હવે જેવું તમે સવારે ગરમ પાણી પીઓ અને એસિડિટી થતી હોય તો એ વધવાની છે. જેને કફ છે કે વાયુ છે એ લોકો 9 શેકું પાણી પીવે, બાકીના લોકો સાદું માટલાનું પાણી પીવે. ચા પીતા પહેલાં પણ પાણી એટલા માટે પીવાનું કે આ પિત્તનું શમન કરે છે, ચા પોતે એસિડ જ છે. તો આ રીતે શરૂઆત કરે ને, અને જે હમણાં આપણે કહ્યું કે જેને સવારે ભૂખ છે સવારનો નાસ્તો કરે, બપોરે જરૂર છે બપોરે કરે, સાંજે, દિનચર્યા આ રીતે કરવી જોઈએ. કોઈના કહેવા મુજબ નહીં, આ કહે મુજબ. આપણું આયુર્વેદિક જેમ કહે છે કે ભાઈ રાત્રે જમો ત્યારે થોડુંક ઓછું જમો, એની પાછળનું કારણ શું છે? પહેલામાં પહેલું તો શું છે કે માણસ જ્યારે જમવા બેસે છે ને કે કમાવા બેસે છે ને ત્યારે એ બધું ભૂલી જાય છે. કમાવા બેસે ત્યારે ભગવાનને ભૂલી જાય, જમવા બેસે ત્યારે આરોગ્યના શાસ્ત્રો ભૂલી જાય. એટલે આપણા શાસ્ત્રો તો એટલા સરસ છે, મંત્ર બોલવા કે ધીમે જમવું કે બધું જ. એટલે જો ધીમે ધીમે જમીએ ને સાહેબ તો 11 મિનિટ પછી પેટ એમ કહે છે કે મારું કામ પત્યું. એટલે ગમે તે ખાવ, આપણે એની પર વાત જ નહીં કરીએ આજે, પણ 11 મિનિટ જો તમે જમતા લગાડશો તો અહીંથી રિવર્સ મેસેજ બ્રેઇનમાં જશે કે હવે મારું કામ પૂરું થયું. ઓટોમેટિક વજન વધતું અટકી જશે. કુશભાઈ, ડાયાબિટીસ ગુજરાતમાં તો અત્યારે એની કેપિટલ જેવું જ છે, ઘરે ઘરે લગભગ ડાયાબિટીસના પેશન્ટ છે. ડાયાબિટીસમાં નેચરોપથી કેવી રીતે મદદરૂપ થઈ શકે? દુનિયાભરમાં તો બિઝનેસમાં આપણે આગળ છીએ, પણ જેમ દુનિયામાં ડાયાબિટીસ આગળ છે એ જ લેવલ પર લગભગ ગુજરાતીઓ જઈ રહ્યા છે. એનું કારણ છે જ્યાંથી પૈસા મળતા હોય એ જ કામ કરવાનું. એક્સરસાઇઝમાં આપણને કંઈ મળતું નથી. આવું દર્દીઓ કહે છે કે સવારે ઉઘરાણી કરવા જવાનું હોય તો 6:30 જઈએ, પણ ચાલવા માટે નહીં જવાય. એટલે પહેલામાં પહેલું તો આ મેન્ટાલિટી બદલવી પડશે કે ડાયાબિટીસ થયા પછી ચાલવા જવું એવું નહીં. ચાલવાનું ચાલુ રાખો તો ડાયાબિટીસ ના થાય, કે થાય તો એ ઓછો થાય. મોઢામાં જે લાળ છે એમાં સાહેબ 50% ઇન્સ્યુલિન જેવું કામ કરે છે. એટલે જો એકદમ શાંતિથી ચાવી ચાવીને કોઈ વ્યક્તિ જમે તો એની ડાયાબિટીસ આવવાનો હોય તો બોર્ડર પર જ અટકી જાય. દવાઓ ચાલુ હોય તો કાં તો દવા વધશે નહીં, કાં તો દવા ઓછી પણ થઈ શકે છે. કારણ કે રોજ કોઈ પણ દવા લઈએ, પણ આ જે બેઝિક વસ્તુ છે ને એ. બીજું, આપણા મગજની અંદર એક પ્રદેશ છે જેને કહેવાય ઇન્સ્યુલર કોર્ટેક્સ. એની અંદર
પેનક્રિયાઝની સ્વિચ છે, જેનું નામ સ્વિચનું નામ છે ઇન્સ્યુલા. તો જો આપણે સ્ટ્રેસમાં રહીશું તો ઝીરો શુગર હોવા છતાં પણ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે એવી પરિસ્થિતિ પણ આવી શકે છે. એટલે એકલા ઔષધ, એકલો ડાયટ કે એકલી આદતો નહીં, સ્ટ્રેસ પર પણ મેનેજમેન્ટ તો કરવું જ પડશે. આ થવાનું કારણ પણ વધારે લોકોને જ છે. કેન્સરમાં નેચરોપથી કઈ રીતે મદદરૂપ થઈ શકે? કેન્સર એક એવો રોગ છે કે જ્યારે થાય ત્યારે બધાને એવું લાગે છે કે જલ્દી મટાડી દઈએ. હવે એના મૂળ 8-10 વર્ષ જૂના હોય, ઘણા બધા કારણ હોય પણ આપણે કારણમાં નથી પડતા. તો નેચરોપથીની સારવાર એવી છે કે જો દર્દી એવું ઈચ્છે કે એને એકલી આ કરાવી છે તોય કરાવી શકે, કેવો સ્ટેજ છે એની પર આધાર. કીમો ચાલતી હોય એને પેરેલલ પણ કરાવી શકે, કીમો પત્યા પછી પણ કરાવી શકે. એટલે કીમોની સાઈડ ઇફેક્ટ ઓછી થાય અને જોડે કીમોને સાથે સાથે કરે તો સાથે જ કામ થતું જાય. એટલે જે રીતે દર્દી ઈચ્છે એ રીતે આની સારવાર કરાવી શકે. ત્રણેય રીતે મારી પાસે આવે છે એટલે મેં એવું કહ્યું. એટલે નેચરોપથી એમાં મદદરૂપ થઈ શકે, ઝડપી પણ આપે. 3 મહિનાથી લઈને 13 મહિના સુધીમાં લોકોને મટેલું છે એટલે સંભવ છે. પણ એવા પણ માણસો છે કે જેની પાસે બહુ જ ઓછો સમય છે તો સારવારનો સમય જ ન મળે તો એનું જીવન પૂરું થઈ જાય. છેલ્લા કેટલાક સમયથી છાપાઓ વાંચો છો, એમાં આવે છે કે ભાઈ ગુજરાત ડ્રગ્સનું મોટું હબ બન્યું છે. ડ્રગ્સ ઉપરાંત નાના નાના વ્યસનો, તમાકુ, ગુટકા, સિગરેટ. તો એવા યુવાનો માટે શું સલાહ આપશો? જે આપણા દિવસની શરૂઆત થાય અને આંખ ખુલે ને એ સાથે જ ઢગલો વિચાર આવી જાય, છાપું જોયું કે આ ન્યૂઝ જોયા, એટલે સ્ટ્રેસ શરૂ થાય. ચા, કોફી, તમાકુ, પછી આગળ જઈને ગાંજો અને એનાથી ઉપરની હાયર લેવલની ડ્રગ્સ, આ બધાથી માણસ મનને શાંત રાખવાનો ટ્રાય કરે છે. પરંતુ એક લેવલથી વધારે એ બધી વસ્તુ અટકી જાય છે. એટલે શું થાય છે, મસાલા હોય તો એ વધતા જાય, ડ્રગ વધતી જાય. તો મનને શાંત કેવી રીતે રાખવું? તો જે યુવાન લોકો છે એના માટે બેસ્ટ છે રનિંગ. તમે લોકો સળંગ 20 મિનિટ જો દોડી શકો છો તો તમારું બોડી પોતે જ ડ્રગ હોર્મોન બનાવે. દુનિયાની મોંઘામાં મોંઘી ડ્રગ છે એના કરતાં વધારે સારી ડ્રગ બોડી બનાવી શકે. પણ કન્ટિન્યુઅસ દોડવું પડે અને પહેલાં દિવસે કોઈ નહીં દોડી શકે. મને પોતાને પણ 1 કલાક સુધી પહોંચતા 6 મહિના લાગ્યા. 1 મિનિટ દોડો, બસ આજુબાજુ ન જોશો. કારણ કે યુવાનોને કેવું છે કે કોઈ આપણાથી આગળ નીકળી જાય એમાંય તકલીફ પડે, અથવા હું 1 મિનિટ દોડીને ઊભો રહી જઈશ તો કેવું લાગશે. આજનું ન વિચારો. તમે પોતે 6 મહિના પછી 20 મિનિટ સળંગ દોડતા હશો તો ઓટોમેટિક જ છે ને, જે ડ્રગ લો છો એ કાં તો બંધ થઈ જશે કાં ઓછી થઈ જશે, મસાલા ઓછા થઈ જશે. આપણે મસાલાની ઉપર હું ભાષણ નહીં આપું પણ 10 ખાતા હોય તો 5 કરી શકો છો. અગાઉ આપણે ત્યાં અખાડા હતા કુસ્તી કરવા માટે અને કસરત માટે, હવે જીમ થયા છે. જીમ અને અખાડા વચ્ચેનો ફરક શું છે? અખાડામાં બેઝિક કેવું હતું કે એક તો ખુલ્લી જગ્યા મળતી અને જે રીતે એમાં કુસ્તીને બધું ચાલતું એમાં એક અલગ જ માહોલ હતો. કોઈ કોઈનું દુશ્મન હોય એવું તો લાગતું જ નહોતું, એટલે સ્ટ્રેસ ઓછો થઈ જતો હતો. એટલે મને લાગે છે કે એ આખી જે પદ્ધતિ છે ને એમાં હરીફાઈ જેવું છે જ નહીં. બંને જણા જીતે, બંને જણા હારે, કંઈ ફરક નથી પડતો. જ્યારે જીમમાં ઘણીવાર શું થાય છે કે કોઈ પાતળો માણસ અંદર ગયો અને કોઈ સરસ મસલ્સ જેના છે એ ઉપરનું શરીર બતાવી બતાવીને એક્સરસાઇઝ કરે તો ઘણા લોકો ડિપ્રેસ પણ થઈ જાય છે. એટલે દરેકની એક શરૂઆત હોય છે અને બે જણા ભેગા તો ના સરખાઈ શકાય, પણ જો પદ્ધતિસર જીમની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો એ એટલી જ સારી વસ્તુ છે. કારણ કે ઓછા ટાઈમમાં બધું જ એક જગ્યાએ મળે છે. એસી હોય તો એનો પણ ઉપયોગ થાય, સાધનોનો પણ ઉપયોગ થાય. એટલે જો આપણે સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ તો અત્યારના માહોલ પ્રમાણે ઓવરઓલ જીમ સારા છે. પછી એમાં અત્યારે વચ્ચે પાછું મલખમ લોકો ફેરવે છે, એ વસ્તુ આવે. કોઈને કુસ્તી ગમતી હોય તો વધારે નહીં કરી શકે, પણ બધું ભેગું જીમમાં મળી જાય આપણને. નિસર્ગોપચાર એ સૌથી જૂની આરોગ્ય સંભાળની પ્રણાલી છે જે પરંપરાગત કુદરતી દવાઓ સાથે આધુનિક વૈજ્ઞાનિક જ્ઞાનને જોડે છે. કુદરતની હિલિંગ શક્તિઓ ઉપર આધાર રાખીને નેચરોપથી માનવ શરીરને પોતાને સાજા કરવાની ક્ષમતાને ઉત્તેજિત કરે છે. આવા જ અનેક માહિતીસભર વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.